अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे मित्रों आज आपने एच टी एम एल अंदर फॉर्म विषय जुआ मांगे छे એટલે અત્યાર સુધી જે આપણે બાબતો જોઈ ગયા એ આપણે સ્ટેટિક બાબતો જોઈ ગયા સ્ટેટિક બાબતો એટલે કે વસ્તુ આપણે ફક્ત બતાવીએ છીએ વેબપેજની ઉપર આપણે એને ચેન્જ નથી કરતા અથવા તો જે યુઝર છે એ એની અંદર કશો ચેન્જ નથી કરી શકતો અથવા કોઈ ભાગ નથી લેતો ફક્ત એ જોઈ શકે છે એટલે એવી જે બાબતો હોય કે જે ફક્ત દેખાતી જ હોય એને આપણે સ્ટેટિક બાબતો કહીએ છીએ પણ હવે આપણે ઇન્ટરેક્ટિવ બાબતો જોવા માંગીએ છીએ જેમ કે અહીંયા એક ફોર્મ બનાવીને રાખેલું છે અને એ ફોર્મ હું તમને બતાવું કે આ રીતનું આપણે એક ફોર્મ બનાવવું છે કે જે ફોર્મની અંદર ધારો કે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન આપણે કહીએ અને અહીંયા સ્ટુડન્ટનું નામ આવે અને હવે અહીંયા એક બોક્સ આપવામાં આવે કે જેની અંદર વ્યક્તિ પોતે અહીંયા ક્લિક કરી અને પોતાનું નામ આ રીતે લખી શકે આ રીતનું આપણને આખું જોઈતું હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ તો એ બધી બાબતો આજે આપણે જોવા માગીએ છીએ તો હું અહીંયા પહેલાં આને બંધ કરું છું અને અજય નામનું ફોલ્ડર છે એની અંદર અત્યારે મારી પાસે ફોર્મ ડોટ એચ નામનો એક વેબ પેજ છે અને એ હું ઓપન કરું એટલા માટે હું એની પર પાઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશ અને ઓપન વિથમાં જઈ અને હું નોટપેડ પર ક્લિક કરીશ તો હવે આખું અત્યારે આટલો આપણે આ બધું લખવાનો ટાઈમ આપણે ના બગાડીએ અને એટલા માટે મેં અહીંયા તમારા માટે લખીને રાખેલું છે અને એટલા માટે આપણે એને ફટાફટ જોઈશું કે આપણે એની અંદર કઈ કઈ બાબતો લખેલી છે અહીંયા તમને જોવા મળશે કે આપણે પહેલું જે ટેગ વાપરેલું છે અને એ છે ફોર્મ ટેગ તો અહીંયા સાથે આપણે એને ઓપન પણ કરીશું એટલે હું અહીંયા ડબલ ક્લિક કરી બ્રાઉઝરની અંદર ઓપન પણ કરીશ તો અહીંયા તમને બ્રાઉઝરમાં જોવા મળે છે ને બાજુની અંદર આપણે એનો પ્રોગ્રામ જોઈશું કે જેથી આપણે એને સરખાવી શકીએ તો અહીંયા જેમ આપણે પહેલાં જોઈ ગયા એ પ્રમાણે કે આપણે એક ફોર્મ બનાવવું હોય એની માટે ટેગ છે ફોર્મ અને છેલ્લે આપણે ટેગ આવશે અને એ છે સ્લેશ ફોર્મ હવે આ ફોર્મની ફોર્મને આપણે ટેબલની અંદર બનાવેલું છે કારણ કે આપણે એને બરાબર ફોર્મેટ કરી શકીએ એટલા માટે તો અહીંયા તમને ટેબલ ટેગ પણ જોવા મળે છે હું ટેબલ ટેગને એક બોર્ડર આપીશ કે જેથી તમે એને જોઈ શકો કે કઈ રીતના આપણે ટેબલ બનાવેલું છે એટલે અહીંયા હું બોર્ડર ઇક્વલ ટુ વન આપી દઉં છું અને ત્યાર પછી હું ફાઇલમાં જઈને સેવ કરી દઈશ અને અહીંયા રિફ્રેશ કરીશ તો તમને અહીંયા જોવા મળશે કે આ રીતનું આખું ટેબલ આપણને અહીંયા જોવા મળે છે કે આ ટેબલનું પહેલું જે કોલમ છે એ છે અને આ બીજું કોલમ છે એટલે પહેલાં કોલમની અંદર આપણે વસ્તુ નું નામ એ લખેલું છે ને બીજા કોલમની અંદર આપણે એના બોક્સિસ લીધેલા છે તો આ રીતનું આપણું આખું ટેબલ જોવા મળે છે પણ આપણે આ ટેબલની બોર્ડર વગેરે અહીંયા નથી બતાવવું અને એટલા માટે અહીંયા આપણે કાં તો બોર્ડર ઇક્વલ ટુ ઝીરો કરી શકીએ અથવા તો એ આખું કાઢી જ નાખીએ એટલે એકલું ટેબલ ટેગ લખીએ તો પછી આપણને એ બોર્ડર વગેરે નહીં દેખાય અને એટલા માટે એને હું સેવ કરી રિફ્રેશ કરીશ તો અહીંયા તમને જોવા મળશે કે ટેબલ મને દેખાતું નથી પણ ટેબલની ઇફેક્ટ અહીંયા મને જોવા મળે છે અને એટલા માટે આ ટેબલ અને ટીઆર ટેગ વગેરે છે હવે એ આપણે વચ્ચે વચ્ચે જોતા જઈશું કે કઈ રીતના આપણને એ ઉપયોગી થાય છે તો અહીંયા આપણે પહેલાં કોલમની અંદર લખ્યું સ્ટુડન્ટ નેમ અને એટલા માટે અહીંયા આપણને આ જોવા મળે છે ટીડીની અંદર સ્ટુડન્ટ નેમ લખેલું હોય હવે એની બાજુમાં મને આ બોક્સ જોઈએ છે એટલે બીજા ટેબલની અંદર આપણે કમાન્ડ લખ્યું છે ઇનપુટ ટાઇપ તો હવે આ ઇનપુટ ટાઇપ એ ટેગ છે કે જે ટેગ આવું બોક્સ લાવવા માટેનો છે તો જ્યારે પણ આપણે આવું કોઈ પણ બોક્સ લાવવું હોય ત્યારે આપણે ઇનપુટ ટેગ છે એનો ઉપયોગ કરીએ છીએ અને એમાં અલગ અલગ આવા એટ્રીબ્યુટ્સ વાપરીએ છીએ જેમ કે અહીંયા આપણે ઘણા બધા અલગ અલગ એટ્રીબ્યુટ્સ વાપરેલા છે કે ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ હોઈ શકે ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ હોઈ શકે તે બધા આપણે અલગ અલગ ચર્ચા કરીએ કે કયા કયા હોઈ શકે તો પહેલું છે આપણું ઇનપુટ ટાઇપ ટેક્સ્ટ ટેક્સ્ટ હોય એટલે આવું ટેક્સ્ટ બોક્સ આવશે કે જેની અંદર આપણે કંઈપણ ટેક્સ્ટ જે છે એટલે કોઈ પણ લખાણ છે એ લખી શકીએ પણ એ જે બોક્સની સાઇઝ છે એ નક્કી કરવા માટે અહીંયા આપણે જે એટ્રીબ્યુટ્સ લીધેલો છે અને એ છે સાઇઝ એટ્રીબ્યુટ્સ કે સાઇઝ ઇક્વલ ટુ થર્ટી કેરેક્ટર એટલે અહીંયા થર્ટી કેરેક્ટર સુધીનું બોક્સ આવશે પણ એની અંદર મેક્ઝિમમ લેન્થ છે મેક્સ લેન્થ છે એ મેં ટેન જ લીધેલી છે એટલે તમે અહીંયા જોશો તો આ બીજા બોક્સ કરતાં આ બોક્સ થોડુંક મોટું છે કારણ કે થર્ટી કેરેક્ટર લીધેલું છે એટલા માટે પણ એની અંદર આપણે દસ જ કેરેક્ટર ટાઈપ કરી શકીશું અને હું એ તમને બતાવું કે અહીંયા જો હું કરસર રાખું છું અને ત્યાર પછી હું અહીંયાથી ટાઈપિંગ ચાલુ કરું છું તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન અને ટેન સુધી આપણે લખી શકીએ અને પછીથી હું અહીંયા કીબોર્ડની ઉપરથી કંઈ પણ ટાઈપ કરું છું તો તમે જોઈ શકો છો કે અહીંયા કશું પણ લખાતું નથી તો અહીંયાથી આગળથી આપણે લખી નથી શકતા તો એ આ મેક્સ લેન્થને કારણે આપણે કરી શક્યા છે જો આપણે જરૂર હોય તો આ લખી શકીએ અને ના જરૂર હોય તો પછી આપણે ગમે તેટલું અહીંયા લાંબુ લખવું હશે તો લખી શકીએ આપણે એટલે મેક્સ લેન્થ ઇક્વલ ટુ ટેન લખ્યું એટલે અહીંયા દસ જ કેરેક્ટર નાખી શકાશે અને સાઇઝ એની આપણે ત્રીસ કેરેક્ટર જેટલી કરી ત્યાર પછી આપણે બીજું બોક્સ જે જોયું છે એ પાસવર્ડ માટેનું રાખ્યું છે અને એની અંદર આપણે ઇનપુટ ટાઇપ પાસવર્ડ આપેલી છે હવે જો ઇનપુટ ટાઇપ પાસવર્ડ આપીએ તો અહીંયા શું થશે તો કે અહીંયા લખાશે ખરું પણ એ વસ્તુ આપણે પાસવર્ડની જેમ દેખાશે અને એટલા માટે અહીંયા ડોટ ડોટ દેખાશે આપણે જે વસ્તુ લખીએ છીએ આપણે એ કેરેક્ટર આપણને નહીં દેખાય ત્યાર પછી જો આપણે આવું બોક્સ લાવવું હોય તો એ બોક્સ લાવવા માટે આપણો કમાન્ડ છે ટેક્સ્ટ એરિયા તો અહીંયા આપણે ટેક્સ્ટ એરિયા જે કમાન્ડ છે એ વાપરેલો છે એટલે આ એડ્રેસ આપણે એક ટીડીમાં લખ્યું અને બીજા ટીડીની અંદર આપણે લખ્યું ટેક્સ્ટ એરિયા અને ટેક્સ્ટ એરિયાની અંદર કેટલી આમ રો જોઈએ છે તો આપણે લખીશું રોઝ ઇક્વલ ટુ ફાઇવ અને કોલ્સ ઇક્વલ ટુ એટલે કે કોલમ ઇક્વલ ટુ થર્ટી એટલે આમ ત્રીસ કોલમ જેટલું અહીંયા આપણને જોવા મળશે અને હવે આ જે નવા બ્રાઉઝર છે એની અંદર અહીંયા આ એક બટન પણ આપવામાં આવેલું છે કે જેને આમ ખેંચી અને આપણે જે બોક્સ છે એને નાનું કે મોટું કરી શકીએ પણ જ્યારે શરૂ થાય ત્યારે એ પાંચ રો અને ત્રીસ કોલમનું હશે એ અહીંયા જોવા મળે છે અને એની અંદર જે આ ટેક્સ્ટ લખેલી છે એ ટાઇપ યોર એડ્રેસ એ આપણે અહીંયા ટાઈપયોર એડ્રેસ લખીશું અને ત્યાર પછી આપણે સ્લેશ ટેક્સ્ટ એરિયા આપણે લખીશું તો અહીંયા આપણે ટેક્સ્ટ એરિયા જે ટેગ છે એ જોયો ત્યાર પછી આપણે આ એક ટેગ અહીંયા જોવા માગીએ છીએ કે સિટી લખી અને અહીંયા આપણે ડ્રોપ ડ્રોપડાઉન લિસ્ટ છે આ જે લિસ્ટ છે એને ડ્રોપડાઉન લિસ્ટ કહેવામાં આવે છે કે જેમ કે અહીંયા બરોડા લખેલું તમને જોવા મળે છે પણ એની બાજુમાં એક એરો છે એટલે હું જો એરોને પર ક્લિક કરીશ તો આખું નવું લિસ્ટ નીકળશે અને એ લિસ્ટની અંદર ઘણા બધા નામ જે છે એ અહીંયા જોવા મળે છે તો હવે ધારો કે મારે અમદાવાદ સિલેક્ટ કરવું હોય તો અહીંયાથી અમદાવાદ સિલેક્ટ કરી શકું અથવા તો અહીંયાથી હું વાપી સિલેક્ટ કરી શકું આ બધા અલગ અલગ નામ હું અહીંયાથી સિલેક્ટ કરી શકો પણ જ્યારે પહેલાં આવશે ત્યારે બરોડા સિલેક્ટેડ આવશે તો આ રીતનું લિસ્ટ મારે બનાવવું હોય તો લિસ્ટ માટેનો કમાન્ડ છે અને એ છે સિલેક્ટ ટેગ તો સિલેક્ટ અને સ્લેશ સિલેક્ટ લખવાનું છે આપણે અને એની અંદરના જે ઓપ્શન છે એ દરેક ઓપ્શન માટે આપણે ઓપ્શન ટેગ આપણે વાપરીએ છીએ તો આ ઓપ્શન એ એમટી ટેગ છે અને એની અંદર તમને જોવા મળશે કે સિલેક્ટ અને સ્લેશ સિલેક્ટની અંદર મેં ઓપ્શન આપેલું છે વેલ્યુ ઇક્વલ ટુ એ એમ ડી આપેલું છે અને ત્યાર પછી અમદાવાદ લખેલું છે તો જે આ અમદાવાદ લખેલું છે એ અમદાવાદ અહીંયા મને દેખાશે આ આણંદ લખેલું અહીંયા દેખાશે પણ આ જે એમડી જે છે વેલ્યુ એ વેલ્યુ મારા સર્વરની ઉપર જશે તો આપણે જ્યારે સર્વરવાળું પ્રોગ્રામિંગ પાછળથી જોઈશું ત્યારે સમજીશું આપણે વધારે તો અહીંયા હું એમડી એવું શોર્ટફોર્મ પણ લખી શકું અથવા તો અહીંયા આખો અમદાવાદ શબ્દ પણ હું લખી શકું તો અહીંયા વેલ્યુ આપણે ગમે તે લખી શકીએ આપણે જે જોઈતી હોય એ પ્રમાણે પણ અહીંયા મેં ખાલી શોર્ટ ફોર્મ કરીને લખેલું છે કે ભાઈ અહેમદાબાદ માટે આપણે એએમડી એમડી લીધેલું છે આણંદની માટે આપણે એ એનડી લીધેલું છે બરોડાની માટે આપણે બીઆરડી લીધેલું છે એવી રીતના આપણે બધા અલગ અલગ ઓપ્શન લીધેલા છે પણ અહીંયા તમે જો બરોડાવાળું જોશો તો એની અંદર તમને અહીંયા એક સિલેક્ટેડ શબ્દ જોવા મળે છે હવે આ સિલેક્ટેડ શબ્દને લીધે શું થાય છે તો કે જ્યારે પહેલીવાર વેબ પેજ ચાલુ થાય ત્યારે આ જે લિસ્ટ છે એની અંદર બરોડા આપમેળે સિલેક્ટ થયેલું આવશે અને ત્યાર પછી હું અહીંયાથી ચાઉં એ બીજું કોઈ પણ સિલેક્ટ કરી શકું પણ જ્યારે પહેલી વખત આવશે ત્યારે મને બરોડા સિલેક્ટેડ જોવા મળશે એટલે આ આખા લિસ્ટમાંથી તમને જે પણ એવું જોઈતું હોય કે પહેલું સિલેક્ટેડ આવે એની અંદર આ સિલેક્ટેડ શબ્દ લખી દેવાનો રહેશે તો આ થયું આપણું લિસ્ટ ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આપણને જેન્ડર જોવા મળે છે કે આપણે અહીંયા મેલ અને ફિમેલ જોવા મળે છે હવે મેલ ફિમેલની અંદર આપણે અહીંયા હું જો ફિમેલ સિલેક્ટ કરું તો તરત જ આ મેલવાળું નીકળી જાય છે અને હું જેવું મેલ સિલેક્ટ કરું એવું ફિમેલવાળું બોક્સ જે છે એ નીકળી જાય છે એટલે આ જો આવા ગોળ બટન જોઈતા હોય એ ગોળ બટનને આપણે રેડિયો બટન કહીએ છીએ એટલે ઇનપુટ ટાઇપ આપણે રેડિયો આપીશું ઇનપુટ ટાઇપ રેડિયો આપીશું અને એની અંદર આપણે પાછળ લખીશું કે મેલ એટલે એ અહીંયા જે લખેલું હશે એ આપણે અહીંયા દેખાશે મેલ તરીકે અહીંયા ફિમેલ તરીકે પણ હવે જેમ આપણે જોયું કે આ બેમાંથી પણ એક જ સિલેક્ટ થાય છે જો આ બેમાંથી કોઈપણ એક જ સિલેક્ટ થાય એવું જોઈતું હોય તો એની અંદર આ એક નેમ પ્રોપર્ટી આપણે આપવાની રહેશે અને એમાં નેમ પ્રોપર્ટી બંનેમાં સરખી હોવી જોઈએ એટલે આ પણ ઇનપુટ ટાઇપ રેડિયો છે આ પણ ઇનપુટ ટાઇપ રેડિયો છે અને એની અંદર તમે જોશો તો બંનેનું નામ સરખું છે આનું પણ નેમ જે એન છે જેન્ડર માટે અને આનું પણ નામ જે એન જેન્ડર માટે છે એટલે આ બેમાંથી કોઈપણ એક જ આપણે સિલેક્ટ કરી શકીશું અને એ જ રીતે તમને નીચે મેરિટલ સ્ટેટસ જોવા મળે છે કે જેમાં સિંગલ મેરિડ અથવા તો ડિવોર્સ આપણે જોવા મળે છે તો આપણે સિંગલ સિલેક્ટ કરીએ તો આ બેમાંથી કોઈપણ જે સિલેક્ટ હશે તે નીકળી જશે અને જો આપણે આ છેલ્લું સિલેક્ટ કરીશું તો આપણને પહેલું સિંગલવાળું નીકળી ગયેલું જોવા મળશે તો એની માટે આપણે અહીંયા આટલું એ લખેલું છે કે મેરિટલ સ્ટેટસ એમાં ઇનપુટ ટાઈપ રેડિયો અને નેમ ઇક્વલ ટુ એમએસ મેરિટલ સ્ટેટસ માટે આપણે એમએસ લઈ લીધેલું છે તો કોઈ પણ આપણે અહીંયા આ નામ છે આપણે આપણે પ્રમાણે પ્રમાણે કોઈપણ લઈ શકીએ તો તમે વેરિયબલના નામને એને વિશેના માહિતી તમે અલગ મારા જે વિડીયો છે પ્રોગ્રામિંગના એ વિડીયોની અંદર જોઈ શકો કે આપણે કઈ રીતે અલગ અલગ નામ વગેરે લઈ શકીએ પણ અહીંયા આપણે આ વેરિયેબલનું નામ છે એ આપણે યાદ રાખવાની જરૂર છે તો આ નેમ અહીંયા આપણે એમએસ લઈ શકીએ મેરિટલ સ્ટેટસ માટે અને આમાં ત્રણે ત્રણની અંદર મેં એમએસ લીધેલું છે એટલે આ ત્રણમાંથી કોઈ પણ એક જ સિલેક્ટ થઈ શકશે અને એની અંદર તમે જોશો તો આ જે સિંગલ છે એની અંદર કશું નથી લખેલું પણ આ મેરિટની અંદર ચેક લખેલું આવે છે એટલે એ શાની માટે છે તો અહીંયા પણ મેલની અંદર ચેક લખેલું આવે છે કે જ્યારે વેબ પેજ પહેલીવાર ચાલુ થશે ત્યારે એ જે ઓપ્શન છે એ પહેલેથી જ સિલેક્ટ થયેલું આવશે અને પછીથી જો તમારે એને ડિસિલેક્ટ કે બીજું કંઈ સિલેક્ટ કરવું હોય તો તમે કરી શકો એટલે તમારે આ ત્રણમાંથી તમારે જે કોઈ પણ એક ઓપ્શન એવું જોઈતું હોય કે જે પહેલેથી જ સિલેક્ટ થયેલું આવે તો એની અંદર તમારે ચેક લખવાનું રહેશે અને બાકીનાની અંદર તમારે નથી લખવાનું તો એ રીતે આપણે આ ગોળ બટન રેડિયો બટન બનાવી શકીએ અને આવા જો ચોરસ બટન આપણને જોઈતા હોય તો ચોરસ બટનને આપણે કહીએ છીએ ચેકબોક્સ અને એટલા માટે આપણે ઇનપુટ ટાઇપ ચેકબોક્સ આપવાની રહેશે અને ચેકબોક્સની પાછળ આપણે ધારો કે અહીંયા એજ્યુકેશન માટે આપણે લીધેલું છે કે ભાઈ એસએસસી એચએસસી બી કોમ આપણે એવું ઘણું લાંબુ લિસ્ટ આપણે અહીંયા લખી શકીએ તો એની માટે દરેક માટે આપણે ઇનપુટ ઇનપુટ ટેગ છે એ આપવાના રહેશે અને એની અંદર આપણે ચેકબોક્સ લખીશું અને એમાં પણ આપણે પહેલેથી જોઈતું હોય કે જે પહેલેથી આમ ટીક માર્ક થયેલા જ આવે તો એની અંદર આપણે લખવાનું રહેશે ચેક અને જે પહેલેથી ના જોઈતું હોય ચેક કરેલું તો એની અંદર આપણે કશું લખવાની જરૂર નથી રહેતી તો આ આપણે થયું જે ચોરસ બટન છે એની માટે અને હવે આપણે જોઈએ કે આવા આપણને બટન જોઈતા હોય કે જેમ કે આ એક સબમિટ બટન છે અને આ એક ક્લિયર બટન અથવા તેને રિસેટ બટન કહેવામાં આવે છે તો સબમિટ બટનનું કામ એ છે કે આપણે જેવું બટન દબાવીશું એવો બધો ડેટા જે છે સર્વર પર પોસ્ટ થશે તો તમે મારા જે અગાઉના વિડીયો જોયા હશે એની અંદર તમે જોયું હશે કે ક્લાયન્ટ અને સર્વર વિશે મેં સમજાવેલું છે અત્યારે આપણે આ જે બ્રાઉઝર છે એ આપણી ક્લાયન્ટ વિન્ડો કહેવાય હવે અહીંયાથી આપણે આ બધો ડેટા જે આપણે ભર્યો એ બધો ડેટા આપણે સર્વર પર મોકલવો તો એને સબમિટ કરવું પડે અને એની માટે જે બટન વાપરીએ છીએ આપણે એ ઇનપુટ ટાઈપ સબમિટ આપણે અહીંયા લઈશું તો આપણે જ્યારે આગળ વધારે પ્રોગ્રામિંગ વગેરે બધી બાબતો જોઈશું ત્યારે જોઈશું કે આ ડેટા કઈ રીતે આપણે ચકાસવો વગેરે પણ અત્યારે આપણે ફક્ત વેબ પેજ એટલે કે જે ક્લાયન્ટ સાઇડ આપણે ફ્રન્ટ એન્ડ છે એ ફ્રન્ટ એન્ડની જ આપણે અત્યારે વાત કરી રહ્યા છે તો જ્યારે આપણે બેક એન્ડની વાત કરીશું ત્યારે આપણે એ બીજી બધી ચર્ચા કરીશું તો અહીંયા આપણે જોવા મળે છે કે ઇનપુટ ટાઇપ સબમિટ લીધું એટલે કે આપણે સર્વર પર સબમિટ થતું બટન આપણને અહીંયાથી જોવા મળે છે અને એની વેલ્યુ તરીકે આપણે લખ્યું કે સબમિટ ડેટા અને સબમિટ ડેટા લખ્યું એટલે એ જે અહીંયા લખ્યું હોય તે અહીંયા મને બહાર દેખાશે હવે અહીંયા આપણે લખ્યું છે ક્લિયર ડેટા અને એટલે એની ટાઇપ જે છે એ ઇનપુટ ટાઇપ રિસેટ છે અને અહીંયા આપણે ક્લિયર ડેટા લખેલું છે તો અહીંયા આ રિસેટ આ બધું ફોર્મની અંદર મને તમને આ બધું લખેલું દેખાય છે હવે બધું મારે કઢી નાખીને જેવું પહેલાં હતું એવું કરી દેવું હોય તો હું આ ક્લિયર ડેટા પર ક્લિક કરી દઈશ તમને જોવા મળશે કે બધો ડેટા ક્લિયર થઈ ગયો અને જેવું પહેલાં પેજ હતું એવું પેજ થઈ ગયું તો આ રિસેટ જો આપણે ટાઇપ આપીશું તે ઓટોમેટિકલી ડેટાને ક્લિયર કરી નાખશે અને સબમિટ જે છે એ સર્વર પર સબમિટ કરશે તો અને આ વેલ્યુની અંદર જે વસ્તુ લખી ધારો કે અહીંયા હું ક્લિયર ડેટા પણ લખી શકું ઓકે લખી શકું ગમે તે લખી શકાય ક્લિયર લખી શકાય એકલું અહીંયા હું કેન્સલ પણ લખી શકું તો અહીંયા જે લખેલું હશે તે મને અહીંયા દેખાશે અને આ સિવાયની અહીંયા એક મેં નથી બતાવ્યું પણ એક ટાઈપ છે અને એ છે બટન ટાઈપ જો આપણે સબમિટ બટન કે રિસેટ બટન એ સ્પેશિયલ બટન છે પણ આપણે જો કોઈ પણ સાદું બટન બીજું બનાવવું હોય તો પછી આપણે ઇનપુટ ટાઈપ બટન આપીશું એટલે આ પ્રોગ્રામની અંદર આપણે જોયું કે આપણે ઇન્ટરેક્ટિવ કઈ રીતે પેજ બનાવી શકીએ એટલે કે એવું પેજ કે જેની અંદર ક્લાયન્ટ બધો ડેટા ભરી શકે અને એ ડેટા ભરવા માટે આપણે જે પણ બનાવી એને આપણે ફોર્મ કહીએ છીએ એટલે ફોર્મ અને સ્લેશ ફોર્મની અંદર આપણે એ બધી બાબતો લખવાની રહેશે અને એની અંદર આપણો જે મેઇન કમાન્ડ છે ઇનપુટ છે ઇનપુટ ટાઇપ આપણે ટેક્સ્ટ આપી શકીએ આપણે પાસવર્ડ આપી શકીએ ત્યાર પછી આપણે ઇનપુટ ટાઇપની અંદર બીજું જેવું કે ઇનપુટ ટાઇપ રેડિયો આપી શકીએ ઇનપુટ ટાઇપ આપણે ચેકબુક્સ આપી શકીએ અને ઇનપુટ ટાઇપ સબમિટ અને રિસેટ અને એક બટન આવું આટલા જે ઇનપુટ ટાઇપ છે એ અહીંયા આપી શકીએ છે આપણે જો કે એચ ફાઇવ જે લેટેસ્ટ વર્ઝન છે એની અંદર બીજા પણ ઘણા બધા ઇનપુટ ટાઇપ છે જેમ કે સ્પેશિયલી ફોન નંબર માટે અને ઈમેલ માટે પણ એ બધી ચર્ચા આપણે પાછળથી કરીશું અત્યારે આપણે બેઝિક જે બાબતો છે એની ચર્ચા આપણે કરીશું તો અહીંયા આ રીતનું આપણે એક વેબ પેજ બનેલું જોવા મળે છે અને આવી રીતના ડ્રોપ બોક્સ આપણે બનાવવું હોય એટલે અહીંયાથી આપણે આવું સિલેક્ટ થઈ શકાય એવું આપણે એક ડ્રોપ બોક્સ બનાવવું હોય તો પછી આપણે એને સિલેક્ટ જે કમાન્ડ છે એનાથી બનાવીશું તો આશા છે કે તમને આ બાબતો સમજ પડી ગઈ હશે હવે મેં મારા સીડી પેકેજ છે એની અંદર તમને આ ફાઇલો પણ બધી આપેલી છે સેમ્પલ ફાઇલો અને એ સેમ્પલ ફાઇલોની અંદર પણ તમે જોઈ અને તમે પોતે બનાવી અને આ રીતનું વેબ પેજ બનાવી શકો ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद